વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ આઠના ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રના ચેપ્ટર નંબર નવ નો જેનું ટાઇટલ છે આપણી અર્થવ્યવસ્થા ચાલો રૂપિયાની યાત્રાનું અવલોકન કરીએ તમારી પુસ્તિકામાં આપેલ ચિત્ર પ્રમાણે જોઈએ તો પૈસો પેલા બેંકમાં આવે છે બેંકમાંથી નાગરિકો ઉપાડે છે ત્યાર પછી તે ધંધો કરે છે અથવા કાંઈ ખરીદી કરે છે અથવા કોઈ માલનું ઉત્પાદન કરે છે પછી એ માલની લેતી દેતીમાં એ પૈસો વપરાય છે ત્યારબાદ એ માલ માર્કેટ યાર્ડમાં જાય છે અને માર્કેટ યાર્ડ પછી ફરી પાછો એ પૈસો બેંકમાં જમા કરે છે આ હતી રૂપિયાની યાત્રા હવે તેમાં તમારે પુસ્તિકામાં આપેલા સવાલોના જવાબ દેવાના છે જેમાં સવાલ નંબર એક છે બેંકના જ રૂપિયા બેંકમાં પરત આવ્યા ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને નીચેની લીટીઓમાં લખો બીજો પ્રશ્ન છે તમારા મમ્મી કે પપ્પા કઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે તે લખો ત્રીજો સવાલ છે તમારા ઘરમાં આવકના પૈસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો ઉપરના પ્રશ્નોના જવાબને આધારે કહી શકાય કે લોકો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોય છે આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો પર નિર્ભર હોય છે તો ચાલો આપણે તેનો પરિચય મેળવીએ તો તેમાં જોઈએ પ્રાથમિક ક્ષેત્ર આપણે કુદરત પાસેથી કેટલીક પેદાશો સીધી જ મેળવીને તેને ઉપયોગમાં લઈએ છીએ અનાજ ફળો અને વનસ્પતિ તેના ઉદાહરણો છે જંગલોમાંથી લાકડું ઔષધિય વનસ્પતિ ગુંદર અને લાખ પ્રાણીઓ આપણને દૂધ માંસ હાડકાં અને ચામડું આપે છે જળમાંથી આપણને માથલા મળે છે એ જ રીતે જમીનની સપાટી નીચેથી ખનીજો મેળવવામાં આવે છે ટૂંકમાં વન ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર ખાણ ક્ષેત્ર પશુપાલન ક્ષેત્ર મત્સ્ય ક્ષેત્ર વગેરે ખોરાક અને ઔદ્યોગિક ઉત્પાદન માટે કાચો માલ પૂરો પાડે છે તેથી આ ક્ષેત્ર પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે હવે જોઈએ દ્વિતીય ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઘણી પ્રાથમિક પેદાશો એવી છે કે જેના પર પ્રક્રિયા કરી તેની પેદાશોને ઉપયોગમાં લઈ શકાય તેવી પ્રવૃત્તિ દ્વિતીય ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે જેમ કે કપાસમાંથી સુતરાઉં કાપડ કપાસિયા તેલ શેરડીમાંથી ગોળ અને ખાંડ માટીમાંથી ઇટો બનાવવી વગેરે યંત્ર સામગ્રી માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો વિદ્યુત સામગ્રી તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો સંરક્ષણ સામગ્રી રંગ રસાયણો કાપડ વગેરેનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે તેથી તેને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે હવે જોઈએ સેવા ક્ષેત્ર પ્રાથમિક અને દ્વિતીય ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત વસ્તુઓનો જથ્થો મોટા વેપારીઓ સુધી પહોંચાડવા માટે ટ્રકો અને ટ્રેનો દ્વારા પરિવહન કરવાની જરૂર પડે છે ઉત્પાદન અને વેપારમાં સહકાર સાધવા માટે ટેલિફોન પત્રાચાર બેન્કો પાસેથી વ્યાજે રૂપિયા લેવાની પણ જરૂર પડે છે ટૂંકમાં વ્યાપાર સંચાર તેમજ માર્ગ પરિવહન હવાઈ તેમજ દરિયાઈ માર્ગો શિક્ષણ અને આરોગ્ય બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એટીએમ કોલ સેન્ટર સોફ્ટવેર કંપની વગેરે મહત્ત્વની સેવાઓ શરૂ થઈ છે આગળ આપેલી સારણી વાંચો વિચારો અને તેમાં લખો પ્રત્યેક ક્ષેત્રની વિવિધ વસ્તુઓ અને સેવાઓની ગણના કેવી રીતે કરીએ છીએ અને કુલ ઉત્પાદનને કેવી રીતે જાણીએ છીએ ચાલો વિચારીએ એક ખેડૂત લોટની કોઈ મિલને રૂપિયા પંદર પ્રતિ કિલોના દરે ઘઉં વેચે છે મિલમાં ઘઉં દળાય છે તેનો લોટ બિસ્કીટ કંપનીને વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે વેચે છે બિસ્કીટ કંપની લોટની સાથે ખાંડ ઘી વગેરે ચીજોનો ઉપયોગ કરીને બિસ્કીટના ચાર મોટા પેકેટ બનાવે છે તે બજારમાં ગ્રાહકને રૂપિયા એસીમાં એટલે વીસ પ્રતિ પેકેટ વેચે છે આ બિસ્કીટ એ અંતિમ ઉત્પાદન છે અને તે ગ્રાહક સુધી પહોંચે છે તો હવે જોઈએ ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે તો તેમાં જોઈએ પહેલું સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે ભીલાઈ સ્ટીલ પ્લાન્ટ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે ભેલ જેને શોર્ટકટ ભેલ તરીકે ઓળખવામાં આવે છે બી એચ ઈ એલ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન જેને આપણે શોર્ટકટ ઓ એન જીસી તરીકે ઓળખીએ છીએ વગેરે સરકારની માલિકીના એકમો છે તો તેમાં જોઈએ બીજું ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય તેવા એકમો ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે દાખલા તરીકે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એટલે કે ટીસ્કો ટીઆઈએસસીઓ રિલાયન્સ ટોરન કેડિલા એલેમ્બિક જેવી કંપનીઓ ખાનગી કંપનીઓ છે હવે તેમાં જોઈએ ત્રીજું સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે આમાં મુખ્યત્વે બિન કાર્યદક્ષતા અને કામચોરી જોવા મળે છે અને નિયંત્રિત કરવા અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્ર કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવાના હેતુથી જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રની સંયુક્ત માલિકીના ઉદ્યોગો પણ સ્થાપવામાં આવે છે જોકે આ ઉદ્યોગો પર સરકારનું વધુ વર્ચસ્વ રહે છે હવે તેમાં જોઈએ ચોથું સહકારી ક્ષેત્રના ઉદ્યોગો દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરી શકે તેવી સ્થિતિમાં હોતી નથી આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે દાખલા તરીકે દૂધની ડેરી ખાંડના કારખાના વગેરે ઉદ્યોગો સહકારી ધોરણે ચાલે છે હવે જોઈએ આર્થિક પ્રવૃત્તિઓનું સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં વિભાજન કાંતા કાર્યાલયમાં કામ કરે છે તે સવારે નવ ને ત્રીસથી સાંજે પાંચ ને ત્રીસ સુધી કાર્યાલયમાં રહે છે તેને નિયમિત રૂપે પ્રત્યેક મહિનાના અંતે પગાર મળે છે પગાર સિવાય તેને સરકારની ભવિષ્ય નિધિનો લાભ પ્રાપ્ત થાય છે તેને મેડિકલ ખર્ચ અને અન્ય ભથ્થા પણ મળે છે કાંતા રવિવારે કાર્યાલય પર જતી નથી છતાં તેને આ દિવસનો પણ પગાર મળે છે તેને નોકરી માટે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો હતો જેમાં નોકરી સંબંધી નિયમો અને શરતોનો પણ ઉલ્લેખ હતો આ કાંતા સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે હવે જોઈએ કમલ વિશે કમલ કાંતાનો પાડોશી છે તે નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે તે સવારે આઠ કલાકે દુકાન પર જાય છે અને રાત્રિના નવ કલાક સુધી કામ કરે છે તેને મજૂરી સિવાય બીજું કોઈ ભથ્થું મળતું નથી જે દિવસે તે કામ નથી કરતો તે દિવસની તેને મજૂરી મળતી નથી તેને કોઈ પણ રજા સવેતન મળતી નથી તેને કોઈ નિમણૂક પત્ર પણ મળ્યો નથી તેને તેનો માલિક ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનું પણ કહી શકે છે આ રીતે કમલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તો હવે જોઈએ આર્થિક ઉદારીકરણ વિશ્વની સાથે ચાલવા વિશ્વ પ્રવાહમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફારો કર્યા એ અનુસાર સન ઓગણીસો એકાણુંની ની નીતિ અપનાવી આ નીતિ અનુસાર ઉદ્યોગ વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા કરવેરા ઘટાડ્યા વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટ જાહેર કરી નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર ધંધા અને ઉદ્યોગોની બાબતમાં એક બની રહ્યું છે તેમજ ભારતમાં ધંધા રોજગાર વધ્યા હવે જોયા ખાનગીકરણ આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા સમય દેતા આ જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા નફો ઘટતો ગયો અને તેમાંના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા સરકારના અર્થતંત્ર ઉપર એની અસર થઈ કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તાની બોલબાલા થવા લાગી ખાનગી સાહસો નફો કરવા લાગ્યા આ બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ વળી સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે હવે જોઈએ વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું વૈશ્વિકીકરણ કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થઈ રહ્યું છે એકબીજા દેશો વચ્ચેના વેપાર સંબંધ અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયા વૈશ્વિકીકરણ છે વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે ડબલ્યુ આ દિશામાં કાર્ય કરી રહી છે જેની સ્થાપના ઈસવીસન ઓગણીસો પંચાણું માં થયેલી હવે જે વૈશ્વિકીકરણની અસરો તેમાં છે માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ ફોન ફેક્સ મોબાઈલ ઈમેલ ઇન્ટરનેટ વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોની માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી ત્યારબાદ જોઈએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી જેનો ફાયદો યજમાન દેશોને થયો જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના યંત્રોનું ઉત્પાદન કરે છે તે કેવળ ભારત માટે જ કારોનું નિર્માણ કરે છે એવું નથી પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે જેનો લાભ યજમાન દેશ ભારતને મળે છે એ જ રીતે ભારતની મોટી કંપનીઓએ પણ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે જેમ કે ટાટા મોટર્સ ઇન્ફોસિસ એશિયન પેન્ટ્સ પાર્લે વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે હવે તેમાં જોઈએ તો તીવ્ર સ્પર્ધાથી માલસામાનની ગુણવત્તા જાળવાતા ઓછી કિંમતે વધુ સારું માલસામાન ગ્રાહકોને મળવા લાગ્યો જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે ઓછી કિંમત અને નવીન ડિઝાઇનોને કારણે ચીની રમકડા ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય છે એક જ વર્ષમાં સિત્તેર ટકાથી એંસી ટકા દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાએ લઈ લીધું છે હવે ભારતની બજારોમાં રમકડા પહેલાની તુલનામાં સસ્તા છે આ શું થઈ રહ્યું છે વિશ્વ કારણે ચીની રમકડા ભારતના બજારોમાં આવ્યા ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધામાં ચીની રમકડા વધારે સારા સાબિત થયા છે ચીની રમકડાને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય છે આમ ઘણીવાર વિશ્વ વેપારને કારણે લઘુ ઉદ્યોગને નુકસાન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ આઠનું સામાજિક વિજ્ઞાન વિષયનું દ્વિતીય સત્રનું ચેપ્ટર નંબર નવ પૂરું થાય છે જેનું ટાઇટલ હતું આપણી અર્થવ્યવસ્થા તો વિદ્યાર્થી મિત્રો આપના વિશેષ અભ્યાસક્રમ માટે જોતા રહો અમારી યરબુક ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહો એવી આશા સાથે થેન્ક યુ બાય બાય